દસકોઈ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અહીંયા યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત છે સાતસોની સંખ્યામાં અહીંયાથી મહિલાઓ અને પુરુષો નારાબાજી કરતાં કરતાં રેલી સ્વરૂપે મામલતદાર કચેરી દસકોઈ જવાના છે અને મામલતદારને આવેદન આપવાના છે ગઈકાલે એક આંદોલન પણ કર્યું પરંતુ ભાજપ હજી ટસનું મસ્ત થતું નથી અને પરસોત્તમ રૂમા રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે થઈને તેમના દ્વારા હજી કોઈ વિચારણા પણ કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં આંદોલન કઈ રીતે ચલાવશો નવી રૂપરેખા શું હશે અમારું આંદોલન આ જ રીતે અહિંસાના માર્ગે અત્યારે હાલ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે લોકશાહી છે એટલે લોકશાહીની પદ્ધતિથી અમારે આંદોલન કરવાનું છે હજી રૂપાલાનું ઉમેદવારી કેન્સલ થવાના થોડા દિવસોને વાર છે ત્યાં સુધીમાં અમે મહાસંમેલન આ આ પ્રકારની રેલીઓ અને સભાઓનું આયોજન કરી રહ્યા છીએ જો પાર્ટ વન અમારી ટીમે નક્કી કર્યું છે કે ઉમેદવારી ઉમેદવારીપત્ર એમનું કેન્સલ નથી થતું

પ્રવેશ રાજપૂત સમાજ દ્વારા એક બેનરો લગાવવામાં આવ્યા છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી એમનો વિરોધ કરવામાં આવશે અને ખાસ કરીને જે બેનરો માં એ પણ ઉચ્ચારવામાં આવ્યું છે કે આવનાર જે ઇલેક્શન છે એમાં પણ બહિષ્કાર ચૂંટણી નો કરવામાં આવશે ને કોઈ પણ લોકો જે ભાજપના કાર્યકર જે પ્રચારકો છે તેમને ભાતેલ ગામમાં પ્રચાર કરવા માટે પ્રવેશ કરવો નહીં આવા બેનરો લગાવી સખતમાં સખત સખત હાલમાં વિરોધ કરવા આવે છે